नमस्कार विद्यार्थी मित्रों, हूँ छोटा शैलेष आपनों यूट्यूब चैनल में हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण पांच में पर्यावरण एटले के सौनी आसपास आप भणवानुं छे, तो एमां पहेलुं चेप्टर छे के आ कोण करशे। आ कोण करशे ई चेप्टर में आप आगे जोईए। तो विद्यार्थी मित्रों, हवे आप शुरुआत करीए चेप्टरनी। तो के विद्यार्थी मित्रों, पहला ज आपणे वार्ता छे, तो वार्ता आपणे जोई मीना ने चिंटू भाई बहन छे। शू छे? मीना ने चिंटू भाई बहन छे। तेओ शाळामां भणे छे। चिंटू ने शाळाए जवू गमे नही अने मीना ने नियमित शाळामां जाय छे। मीना शाळामां नियमित जाय छे अने चिंटू अनियमित रहे छे। मम्मी मीना अने चिंटू बने ने भणावा मांगे छे। चिंटू अने मीना ना मीनू ना मम्मी जे छे ई एना मम्मी ते बने ने भणावा मांगे छे। दादा तेमने दररोज नवी नवी वार्ता कहे छे। दादी तेमने गीतो शीखवाड़े छे। दादा तेमने नवी नवी कायमिक दररोज वार्ता कहे छे अने तेमना दादी छे ए नवा नवा गीतो तेमने शीखवाड़े छे। शाळामां चिंटू अने मीना बधाना वाहला। शाळामां चिंटू अने मीना जे छे ई बधाना वाहला छे। शाळामां विद्यार्थीओ साथे चिंटू अने मीना ની સારી મિત્રતા। મમ્મી અને પપ્પા ચિંટુના ભણવાની ખૂબ જ ચિંતા કરે છે। ચિંટુ અને મીના નિયમિત શાળામાં જાય એ માટે ધ્યાન આપે છે। હવે ચિંટુ અને મીના દરરોજ નિયમિત શાળાએ જાય તે માટે તેમના મમ્મી પપ્પા ધ્યાન આપે છે। ત્યારબાદ આપણે આગળ જોઈ તો કે ભાઈ વિચારો અને કહો, તેમાં પહેલું છે ચિંટુને શા માટે શાળાએ જવું ગમતું નહીં હોય। તો આપણે જોઈએ કે ચિંટુને શાળાએ શા માટે જવું ગમતું નહીં હોય તે આપણે જોઈએ। તો આપણે જોઈ કે ભાઈ નીચેના કારણોસર ચિંટુને શાળામાં જવાનું ગમતું નહીં હોય। તો આપણે જોઈએ કારણ, તો એમાં પહેલું કારણ છે ચિંટુને શાળામાં રમવાનું ન મળતું હોય તે માટે પણ તે શાળાએ જતો ન હોય। ત્યારબાદ બીજું કારણ છે ચિંટુને રમકડા ખૂબ જ વાહલા છે, તે રમકડાને શાળામાં નહીં લઈ જઈ શકતો હોય તે માટે પણ ચિંટુને શાળાએ જવું ગમતું નહીં હોય। ત્યારબાદ છે ત્રીજો, ચિંટુના મિત્રો પણ શાળાએ જવામાં અનિયમિત હોય એના કારણે પણ આપણે ચિંટુને શાળાએ જવું ગમતું નહીં હોય। ત્યારબાદ છે ચોથો, ચિંટુના શિક્ષક રમત રમાડતા નહીં હોય તે માટે પણ ચિંટુ શાળાએ જવું ગમતું નહીં હોય। દાદા દાદી જે રીતે ચિંટુની સંભાળ રાખે તથા તેની સ્વતંત્રતા આપે તેવું શાળામાં ન બનતું હોય તે માટે પણ ચિંટુને શાળાએ જવું ગમતું નહીં હોય। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ચિંટુને શાળામાં શું નહીં ગમતું હોય। તો કે ભાઈ ચિંટુને શાળામાં આ બાબતો નહીં ગમતી હોય, તો પહેલી બાબત જોઈએ આપણે, ચિંટુને પોતાના વર્ગના ઓરડામાં પુરાઈ રહેવું તે શાળામાં ગમતું નહીં હોય। હવે શિક્ષક શ્રી સતત ભણાવે તે પણ તેને ચિંટુને ગમતું ન હોય। ભાઈ શાળામાં રમકડાનો અભાવ હોય, એટલે કે ભાઈ રમકડાનો અભાવ એટલે કે રમકડા ઓછા હોય એટલા માટે શાળા ચિંટુ નહીં ગમતી હોય। ત્યારબાદ ચોથો છે મુદ્દો, ચિંટુને વર્ગમાં પોતાના મિત્રો સાથે વાત કરવા ન મળતી હોય તેના કારણે પણ ચિંટુને શાળાનું ગમતી નહીં હોય। ત્યારબાદ છે પ્રાથમિક ફરજ। તો પ્રાથમિક ફરજ એટલે શું, તો એ આપણે જોઈ તો કે ભાઈ પ્રાથમિક ફરજ, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણને અનેક સુવિધાઓ મેળવીએ છે। વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ જગ્યાએ રહો, તમે હોસ્ટેલમાં રહો કે ઘરે રહો, ગમે એ જગ્યાએ રહો, તો આપણને ત્યાં અનેક સુવિધાઓ મળતી હોય છે। તેનું જતન કરવું આપણા સૌની ફરજ છે, એટલે કે ભાઈ એમાં કોઈ પણ નુકસાન ન કરવું, તેની સાર સંભાળ રાખવી એ આપણી ફરજ છે। આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, તેનો ઉપયોગ થાય, યોગ્ય ઉપયોગ થાય તેવું તે જોવું એ આપણી ફરજ છે। એટલે કે ભાઈ આપણે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તેનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં, બગાડ થતો નથી, તો એવી આપણે જોવું એ આપણી એક ફરજ છે। વૃક્ષો, શેરી અને પર્યાવરણનું જતન આપણી ફરજ છે, એટલે કે ભાઈ વૃક્ષો ઉગાડવા, વૃક્ષોને તોડવા નહીં, કાપવા નહીં, પછી શેરીમાં ગંદકી ન કરવી, પછી પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન ન કરવું, એનું જતન કરવું એ આપણી બધાની એક ફરજ છે। આપણને મળતી સુવિધાઓનો સમજપૂર્વક ઉપયોગ અને તેની જાળવણી એ આપણી સૌની પ્રાથમિક ફરજ છે, એટલે કે આપણને જે સુવિધા મળે
कोई पण सुविधामां होय तेनो समजपूर्वक उपयोग करवो, एने नुकसान न करवू, एने गमे त्यां मेकी न देवू, तोड़वू नहीं, ई अने तेनी जाळवणी करवी ए आपणी सौनी प्राथमिक एक फरज छे। હવે અવલોકન છે તો કે જોઈ, પેલું આપણે અવલોકન જોઈ તો પહેલામાં એક ભાઈ બહાર શૌચ કરવા માટે જાય છે, અને આપણે હંમેશા શૌચ ક્યાં કરવું જોઈએ તો કે શૌચાલયમાં શૌચ કરવું જોઈએ। બીજું ચિત્ર છે કે એક ઘરમાંથી ડાયરેક્ટ શેરીમાં પાણી જતું રહે છે અને એક ઘરમાંથી આપણને ડાયરેક્ટ ગટરમાં પાણી જતું રહે છે, તો હંમેશા આપણે ગટરનો જ ઉપયોગ કરવો જોઈએ। ત્યારબાદ ત્રીજું ચિત્ર છે કે કચરો, એક બેન કચરો છે એ શેરીમાં નાખે છે ને, અને એક બેન કચરો કચરાપેટીમાં નાખે છે, તો આપણે હંમેશા કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ। ત્યારબાદ આપણે જોઈ વિચારો અને કહો। હવે વિચારો અને કહેવાનું છે, તમે કચરો કચરાપેટીમાં જ નાખો છો તો કે ભાઈ હા અમે કચરો કચરાપેટીમાં જ નાખીએ છીએ। તમે શૌચાલયનો ઉપયોગ કરો છો તો કે ભાઈ હા અમે શૌચાલયનો ઉપયોગ કરીએ છીએ। શૌચક્રિયા પછી અને જમતા પહેલાં તમે સાબુથી હાથ ધોવો છો તો કે ભાઈ અમે શૌચક્રિયા પછી અને જમતા પહેલાં સાબુથી હાથ ધોઈએ છીએ। ગંદા પાણીનો ગટરમાં કે શૌચખાડામાં નિકાલ કરો છો તો કે ભાઈ હા અમે ગંદા પાણીનો ગટરમાં કે શૌચખાડામાં જ નિકાલ કરીએ છીએ। તમારા કેટલા જવાબ આમાં છે તો કે ભાઈ અમારા બધા જવાબ આમાં જ છે। ત્યારબાદ આપણે જોઈ ખરું કહેવાય તે મુદ્દો, તમારા બધા જ આમાં જવાબ હોય તો તમે પર્યાવરણનું જતન કરો છો તેમ માનવું। જો વિદ્યાર્થી મિત્રો તમે આ બધા જવાબ તમારા આમાં હોય તો તમારે એમ માનવાનું કે હું પર્યાવરણનું જતન કરું છું। ત્યારબાદ આપણે જોઈ કે ભાઈ લખો, તો એમાં છે બીજી કઈ પ્રાથમિક ફરજોનું પાલન કરવું જોઈએ, તો આની સિવાયની કઈ પ્રાથમિક ફરજોનું પાલન કરવું જોઈએ તે આપણે જોઈએ કે ભાઈ તો કે ભાઈ આપણે બીજી કઈ પ્રાથમિક ફરજોનું પાલન કરવું જોઈએ, તો આપણે નીચે મુજબ છે, તો ગમે ત્યાં થૂકવું ન જોઈએ, ગમે એ જગ્યાએ આપણે થૂકી જવું જોઈએ નહીં, ભાઈ દરરોજ સ્નાન કરવું જોઈએ, આપણે વિદ્યાર્થી મિત્રો દરરોજ જ સ્નાન કરવું જોઈએ, ભાઈ સ્વચ્છ અને ધોયેલા કપડાં પહેરવા જોઈએ। ત્યારબાદ છે ગંદા પાણીને ખુલ્લામાં નાખવું ન જોઈએ, સવારમાં વહેલું ઉઠવું જોઈએ। ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ સૌની બજારનો સૌ ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ, ગમે ત્યાં ગંદકી ન કરવી જોઈએ, ભાઈ ખુલ્લામાં સંડાસ ન જવું જોઈએ, ભાઈ જાહેર નહોની આપણા આસપાસ ગંદકી ન થવા જોઈએ। આ એટલું કરવાનું છે, એટલે કે ભાઈ આ આપણી બીજી પ્રાથમિક ફરજો છે, એકવાર હજી બોલું છું, ગમે ત્યાં થૂકવું ન જોઈએ, દરરોજ સ્નાન કરવું જોઈએ, સ્વસ્થ અને ધોયેલા કપડાં પહેરવા જોઈએ, ગંદા પાણીને ખુલ્લામાં નાખવું ન જોઈએ, સવારે વહેલા ઉઠવું જોઈએ, બજારનો ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ, ગમે ત્યાં ગંદકી ન કરવી જોઈએ, ખુલ્લામાં સંડાસ ન જવું જોઈએ, અને જાહેર નહોની આસપાસ ગંદકી થવા દેવી જોઈએ નહીં। આ આપણી બીજી પ્રાથમિક ફરજ છે। ત્યારબાદ જોઈ વાંચન છે તે જોઈ, જાહેર મિલકત, તો કે ભાઈ આપણા ગામ કે શહેરીમાં શેરીમાં ઘણી વસ્તુઓ હોય છે, એટલે કે ભાઈ આપણા ગામની અંદર અને આપણી શેરીમાં જે જગ્યાએ રહી છે તે શેરીમાં આપણને ઘણી બધી વસ્તુઓ હોય છે, તે આપણી સુવિધા છે, તે આપણને શું હોય સરકાર દ્વારા આપણને સુવિધા મળે છે। આ સુવિધાઓ એવી હોય છે કે કોઈ તેનું માલિક નથી, એટલે કે ભાઈ આ જે સુવિધા આપણને મળી રહી છે તે એવી સુવિધા છે કે તેનું કોઈ માલિક હોતું નથી, આમ છતાં તે બધાની હોય છે, આમ છતાં આપણે તે શું હોય બધા એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બધાની હોય છે આવી વસ્તુઓના, બધા જ લોકો શહેરો ઉપયોગ કરતા હોય છે, એટલે કે ભાઈ આવી જે બધી વસ્તુઓ હોય તેનો આખું ગામ અને આખી શેરી પણ ઉપયોગ કરી શકે છે, એમાં કોઈને ના પાડવામાં આવતી નથી। આવી વસ્તુઓને તે આપણી જાહેર મિલકત કહેવાય છે, આવી જે બધી વસ્તુઓ હોય તેને આપણે જાહેર મિલકત કહીએ છીએ, તો કે ઉદાહરણ તરીકે આપણે ગામડામાં ડંકી મેકે હેડપંપ, તો એ બધા ઉપયોગ કરી શકે છે, તો એ જાહેર મિલકત થઈ। અહીં નીચે આપણે જાહેર મિલકતના ચિત્રો આપ્યા છે, આવી જાહેર મિલકત ગામમાં તમારા ગામમાં પણ હશે, તો આપણે નીચેના ચિત્રો જોઈએ,
तो विद्यार्थी मित्रों अपने जाहिर मिलकत नो एक चित्र आपेलो छे, एमां जो तो गार्डन आपेलो छे, त्यारबाद लसरपट्टी छे, फुवारा छे, मंदिर छे, मस्जिद छे, तळाव, होड़ी, स्कूल, पछी राष्ट्रध्वज वगैरह वस्तु आपेलो छे, मकानो छे वगैरह वस्तु अपने आपेलो छे। ત્યારબાદ જોઈ લખો અને એક અવલોકન કરવાનું છે, આપણે લખવાનું છે અને અવલોકન પણ કરવાનું છે। તો કે જાહેર મિલકત કઈ કઈ છે તે આપણે જોવાનું છે। તો કે ભાઈ જાહેર મિલકત કઈ કઈ છે તે આપણે જોઈ, તો કે ભાઈ જાહેર મિલકત, તો કે ભાઈ જાહેર બગીચો છે એ આપણી જાહેર મિલકત ગણાય છે। પછી પ્રાથમિક શાળા જે છે તો એ પણ આપણી જાહેર મિલકત જ ગણાય છે। પછી ધાર્મિક સ્થળો જેવા કે મંદિર મસ્જિદ જે છે એ આપણી જાહેર મિલકત જ ગણાય છે। પછી ગામનું તળાવ જે છે એ પણ આપણી એક જાહેર મિલકત જ છે। આ બધી છે એ આપણી જાહેર મિલકતો છે કે આમાં આપણે બધા સહિયારો ઉપયોગ કરી શકીએ છીએ, ગામના બધા લોકો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। ત્યારબાદ તમારી આસપાસની અન્ય જાહેર મિલકત લખો। હવે આપણી આસપાસમાં જે જાહેર મિલકત આવેલી છે તે આપણે લખવાનું છે, તો આપણે લખીએ। તો કે ભાઈ અમારી આસપાસની અન્ય જાહેર મિલકત જોઈ, તો કે ભાઈ અમારી આસપાસ જાહેર પુસ્તકાલય આવેલું છે, પછી ત્યારબાદ ગ્રામ પંચાયત આવેલી છે, ગ્રામ પંચાયતના પાણી માટેના જાહેર નળ કે વારી ગૃહ પણ આવેલા છે, અને બસ સ્ટેન્ડ પણ આવેલું છે। આ અમારી આસપાસની અન્ય જાહેર મિલકતો છે। ત્યારબાદ હવે જોઈ આવ્યો તો કે ખરું કહેવાય, હવે એક આપણને હેડ વોશિંગ ડે વિશે આપણને જાણવાનું કીધું છે। તો કે ભાઈ 15મી ઓક્ટોમ્બરે હેડ વોશિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે। હેડ વોશિંગ ડે ત્યારે ક્યારે વિદ્યાર્થી મિત્રો ઉજવવામાં આવે છે, તો કે ભાઈ 15મી ઓક્ટોમ્બરે હેડ વોશિંગ ડે આપણે ઉજવીએ છીએ। હાથની ગંદકીથી ઘણા બધા રોગો થતા હોય છે, એટલે કે ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણા હાથની ગંદકીથી આપણને ઘણા બધા રોગો થતા હોય છે, એટલે એના કારણે આપણે બીમાર પડીએ છીએ, અને જો વધારે પડતા બીમાર પડી ગયા હોય તો આપણું અવસાન પણ થાય છે। એટલા માટે આપણે 15મી ઓક્ટોમ્બરે હેડ વોશિંગ ડે ઉજવીએ છીએ। તો હેડ વોશિંગ ડેને એ છે કે આપણે સારી રીતે હાથને ધોવા જોઈએ। હવે આગલો આગળનું ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણીશું।